मित्रों अगाउना वीडियो में आपने ससलू अने शियाळनी वार्ता जोईने पगना निशान ने ओळखता अने आपनी आसपासनी वस्तुओनी किनारीओने दोरता शीख्या। आ वीडियो में आपने थंबकिन अने टोलमेननी साथे मळीने आपनी आसपासनी वस्तुओनी किनारीने दोरीने बनता आकारने समजीशुं। मित्रों तमे वस्तुओनी किनारी दोरवानो अभ्यास कर्यो ने? हाँ, तो ए जणाव आ घन आकारना ब्लॉकनी किनारी दोरवाथी कया कया आकार बनशे? सौथी पहला आपणे षटकोण पिरामिड ने पेपर पर मूकीने किनारी दोरीशुं। आ षटकोण पिरामिड नो आधार षटकोण छे। मित्रो तमे ए जाणो छो के आपणे जे वस्तुओनी किनारी दोरीए छीए तेना आधार मुजब आकार बने छे। हा, आ षटकोण पिरामिड ने पेपर पर मूकीने किनारी दोरवाथी षटकोण आकार बनशे। हवे आपणे चोरस पिरामिड किनारी ने दोरीशुं। अहियां चोरस पिरामिड नो आधार चोरस छे। हाँ, आ पिरामिड नी किनारी दोरवाथी चोरस आकार बनशे। જોવો આ છે નળાકાર। નળાકારનો આધાર વર્તુળ છે, એટલા માટે નળાકારની કિનારી દોરવાથી વર્તુળાકાર બનશે। હા, આ ઘન આકારની કિનારી દોરવાથી તેના આધાર મુજબ ષટકોણ, ચોરસ અને વર્તુળ આકાર બનશે। ચાલો હવે બીજું ઉદાહરણ જોઈએ। જોવો આ વાટકી અને ગ્લાસને સીધો અને ઊંધો મૂકીને કિનારી દોરવાથી કયા કયા આકાર બનશે? વાટકી અને ગ્લાસને આવી રીતે સીધા મૂકીને જોઈએ તો તેના આધાર વર્તુળ છે। હા, વાટકી અને ગ્લાસને સીધા મૂકીને કિનારી દોરવાથી વર્તુળ આકાર બનશે। હવે વાટકી અને ગ્લાસને આવી રીતે ઊંધી મૂકીને જોઈએ તો વાટકીનો આધાર ચોરસ છે અને ગ્લાસનો આધાર વર્તુળ છે। વાટકીને ઊંધી મૂકીને કિનારી દોરવાથી ચોરસ આકાર બનશે અને ગ્લાસને ઊંધો મૂકીને કિનારી દોરવાથી વર્તુળ આકાર બનશે। સાચું, તો વાટકીને સીધી મૂકીને કિનારી દોરવાથી વર્તુળાકાર અને ઊંધી મૂકીને કિનારી દોરવાથી ચોરસ આકાર બને છે અને ગ્લાસને સીધો મૂકીને કિનારી દોરવાથી નાનો વર્તુળાકાર અને ઊંધી મૂકીને કિનારી દોરવાથી મોટો વર્તુળાકાર બનશે। મિત્રો આ વિડીયોમાં આપણે આપણી આસપાસની વસ્તુઓની કિનારી દોરવાથી બનતા આકારને સમજ્યા। આગળના વિડીયોમાં આપણે થંબકિન અને ટોલમેનની મદદથી કિનારી દોરવાથી રસપ્રદ વાતો સમજીશું।